કામરેજ ખાતે રહેતી વિધવા મહિલા પાસેથી બિઝનેસ ગ્રીન કાર્ડ અપાવવા માટે રૂપિયા 20 લાખ બઢાવી લઈ ઠગાઈ કરનાર દગબાજને પોલીસે ઝડપી પાડ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કામરેજ નીલકંઠ સોસાયટીમાં રહેતી શિક્ષિત વિધવા મહિલા ગીતાબેન પટેલને વિદેશમાં સ્થાયી થવા માટે દીપક શાહ નામના ઇસમે બિઝનેસ ગ્રીન કાર્ડ અપાવવાનું રૂપિયા 20 લાખ પડાવી લીધા હતા. આ અંગેની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાતા પોલીસે ઠગબાજ દીપક શાહની ધરપકડ કરી તેને કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ અંગે વધુ તપાસ કામરેજ પોલીસ કરી રહી છે. હા, મારું નામ ગીતાબેન પટેલ અને મારી સાથે મારા સનનો યુએસના ગ્રીન કાર્ડ માટેની પ્રોસેસ માટે આપેલો જેનું નામ છે દીપકભાઈ નરસિંહભાઈ શાહ, એ અને એની સાથે છે પારુલબેન રાજેન્દ્રભાઈ રાઠોડ. એ બંને મારી સાથે એવું ચીટિંગ કર્યું કે 3 મહિના પહેલાં મને કીધું એ કે નાતાલ કરવા માટે આપણે નાતાલ ઉપર આપણે ત્યાં ગ્રીન કાર્ડ સાથે યુએસએ પહોંચી જશું, અને ત્યાર પછી મારી પાસેથી પેમેન્ટનું કીધું કે 55 લાખમાં તમારું થઈ જશે, એમાંથી અડધું પેમેન્ટ પહેલાં દેવાનું, અડધું પેમેન્ટ પછી દેવાનું. અને મારી પાસેથી 20 લાખ દીધા મેં આરટીજીએસથી. અને ત્યાર પછી જેવી નાતાલ નજીક આવી ત્યારે એમને કીધું કે આપના રજાઓ ચાલે છે એટલે જાન્યુઆરી એન્ડ સુધીમાં થઈ જશે. પણ જાન્યુઆરી આવતા એનો મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો એટલે પછી મને થોડોક ડાઉટ ગયો એટલે મેં કમ્પ્લેન કરી કામરેજ પોલીસ સ્ટેશનમાં. આ સાથે એક મારા એક ગ્રુપમાં છે એમની સાથે પણ 21 લાખની કરેલી છે, અને એ પોતે બંને જણા હસબન્ડ વાઈફ છે એવી રીતના કહીને એક બોમ્બે હાજી અલી એરિયામાં પોતે ભાડે રહેતા હતા, અને ત્યાં પણ એમને 14 મહિનાનું ભાડું નથી આપેલું અને 1 મહિનાનું 92 હજાર એમનું ભાડું હતું. એટલે આના ઉપરથી મને હવે ઘણા બધા એવા લાગે છે કે મારી સાથે બીજા પણ આમાં જોડાઈ શકે કે આવા ચીટિંગ કરેલા ઘણાય છે આની સાથે. ફરિયાદી ગીતાબેન પટેલ જોડે અમદાવાદના એક દીપક શાહે પાસપોર્ટના આધારે વિઝા કઢાવીને અમેરિકા મોકલવાની લાલચ આપી અને 20 લાખ રૂપિયા રોકડા લઈ લીધેલા, જે અનુસંધાને ગીતાબેને આરોપીને 10 લાખ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરેલા અને 10 લાખ રોકડા આપેલા. ત્યારબાદ આ આરોપીએ ગીતાબેનનો ફોન ઉપાડવાનું અને એનો કોન્ટેક બંધ કરી દીધેલો, જે આધારે ગીતાબેનની ફરિયાદ અત્રેના પોસ્ટે રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીને પકડી અને આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબ નાઓ કરી રહેલ છે. આમાં આરોપી દીપક શાહની ધરપકડ કરવામાં આવેલ છે અને એની સાથે એની મદદ કરનાર પારુલ રાઠોડની ધરપકડ કરવાની બાકી છે.